ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો, આપણે કાપડની લંબાઈ અને પહોળાઈ માપવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ છીએ? મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. અને વજનનું માપન કરવા માટે આપણે ત્રાજવા અને કાટલા એટલે કે બાટનો ઉપયોગ કરીએ છીએ. અને તો મિત્રો, પાણી, દૂધ, છાશ, દહીં, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ જેવા પ્રવાહીઓનું માપન લીટર અને મિલિલિટરમાં થાય છે. પ્રવાહીનું માપન શામાં થાય છે? લીટર અને મિલિલિટરમાં થાય છે, બરાબર ને? તો ચાલો આગળ જોઈએ, લીટર અને મિલિલિટરની સમજ મેળવીએ. તો જીવો મિત્રો, અહીં દૂધ, છાશ, પાણી, તેલ, કેરોસીન, પેટ્રોલ જેવા પ્રવાહીઓનું માપન લીટરમાં અને મિલિલિટરમાં થાય છે. દૂધ, છાશ, પાણી, તેલ, કેરોસીન, પેટ્રોલ જેવા પ્રવાહીઓનું માપન શામાં થાય છે? લીટર અને મિલિલિટરમાં થાય છે. પ્રવાહીનું માપન શામાં થાય છે? લીટરમાં અને મિલિલિટરમાં થાય છે, બરાબર? આગળ જુઓ, આ પ્રવાહીઓનું માપન કરવા જુદા જુદા કદના માપિયા ઉપયોગમાં લેવાય છે. આ પ્રવાહીઓનું માપન કરવા શાનો ઉપયોગ થાય છે? જુદા જુદા કદના માપિયા ઉપયોગમાં લેવાય છે, એટલે કે જુદા જુદા કદના માપિયા ઉપયોગમાં લેવાય છે, બરાબર? આગળ જુઓ, જુઓ મિત્રો, આગળ જે તે માપ દર્શાવતું માપ્યું તેની અંદર તેટલા લીટર કે મિલિલિટર પ્રવાહીને સમાવી શકે છે. તો જુઓ, જે તે માપ દર્શાવતું એટલે કે જેટલા માપનું માપ્યું હોય તેની અંદર તેટલા લીટર કે મિલિલિટર પ્રવાહીને સમાવી શકે છે. મિત્રો, માપ્યા ઉપર જેટલું માપ લખેલું હોય એટલું જ પ્રવાહી માપ્યાની અંદર સમાવી શકાય છે, એટલે કે સમાવી શકે છે, બરાબર? સમજ પડી? તો મિત્રો, અહીં માપ્યા આપ્યા છે. શાના માપ્યા છે? દૂધના અને કેરોસીનના માપ્યા છે, બરાબર ને? તો મિત્રો, તમે માપ્યા જોયા છે? જોયા છે? દરેક માપ્યાનું માપ અલગ અલગ એટલે કે જુદા જુદા માપના માપ્યા છે. તો જુઓ, 50 મિલી એટલે કે મિલિલિટર, 100 મિલી, 200 મિલી, 500 મિલી અને 1 લિટર. આમ અહીં અલગ અલગ એટલે કે જુદા જુદા માપના માપ્યા આપેલા છે. દૂધના અને કેરોસીનના માપ્યા દેખાવમાં અલગ અલગ છે. તો મિત્રો, તમે જો આવા માપ્યા જોયા હોય તો તે ક્યાં જોયા છે તેની ચર્ચા તમારા ભાઈ કે બહેન સાથે કરો. તો જુઓ મિત્રો, જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. શું કહેવાય છે? તે વાસણની ગુંજાશ કહે છે, એટલે કે ગુંજાશ કહેવાય છે. ગુંજાશનો મોટો એકમ લિટર છે. ગુંજાશનો મોટો એકમ કયો છે? લિટર છે. ગુંજાશનો મોટો એકમ લિટર છે. કયો છે ગુંજાશનો મોટો એકમ? લિટર છે. આગળ જુઓ, ગુંજાશનો નાનો એકમ ગુંજાશનો નાનો એકમ
મિલીલીટર છે. ગુંજાસનો નાનો એકમ કયો છે? મિલીલીટર છે. કયો છે? મિલીલીટર છે. આગળ જુઓ. એક લીટર બરાબર 1000 મિલીલીટર. એક લીટર બરાબર 1000 મિલીલીટર. સમજ પડી? એક લીટર બરાબર 1000 મિલીલીટર. આગળ જુઓ. મિલીલીટર ને ટૂંકમાં મિલી લખાય છે. મિલીલીટર ને ટૂંકમાં શું લખાય છે? મિલી લખાય છે. શું લખાય છે? મિલી લખાય છે. તો જુઓ મિત્રો, તો જુઓ ગુંજાસનો મોટો એકમ કયો છે? લીટર. ગુંજાસનો નાનો એકમ કયો છે? મિલીલીટર. એક લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? 1000 મિલીલીટર થાય. મિલીલીટર ને ટૂંકમાં શું લખાય છે? મિલી લખાય છે. શું લખાય છે? મિલી લખાય છે. હો મિત્રો, અહીં દૂધ, ઘી, છાશ, તેલ, પાણી, કોપરેલ જેવા પ્રવાહી ચોક્કસ પોલિથીનની કોથળીઓમાં તથા બોટલમાં મળે છે. આ પેકિંગ ઉપર તેની ગુંજાસ છાપેલી હોય છે. તો દૂધ, ઘી, છાશ, તેલ, પાણી, કોપરેલ જેવા પ્રવાહીઓ ચોક્કસ પ્રકારની પોલિથીનની કોથળી અથવા તો બોટલમાં મળે છે. બરાબર ને? તો આ પેકિંગ ઉપર તેની ગુંજાસ છાપેલી હોય છે. શું છાપેલું હોય છે? ગુંજાસ છાપેલી હોય છે. તો મિત્રો, પોલિથીનની કોથળીમાં તથા બોટલમાં કેટલું પ્રવાહી સમાયેલું છે તેનું માપ તેના પેકિંગ ઉપર છાપેલું હોય છે. એટલે કે તેના પેકિંગ ઉપર ગુંજાસ છાપેલી હોય છે. સમજ પડી? પડી ને? તો મિત્રો, તમે દૂધની કોથળી, છાશની કોથળી, શેમ્પુની બોટલ, કોપરેલી બોટલ ઉપર છાપેલી ગુંજાસ જોવાનો પ્રયત્ન કરજો કે તેમાં કેટલું પ્રવાહી સમાયેલું છે. બરાબર? સમજ પડી? શું છે આ મારા હાથમાં? છાશની કોથળી. બરાબર, ઓળખી ગયા. તો મિત્રો, આ છાશની કોથળીની અંદર કેટલી છાશ સમાયેલી હશે એટલે કે છે એનું માપ એટલે કે એની ગુંજાસ અહીં આ પેકિંગ ઉપર છપાયેલી છે. તો જુઓ એના ઉપર છાપેલી ગુંજાસ જુઓ. તો અહીં જુઓ આ છાશની કોથળીની ગુંજાસ કેટલી છે? ધ્યાનથી જુઓ, ઉપર લખેલી છે. તો આ છાશની કોથળીની ગુંજાસ 500 ml એટલે કે 500 મિલી છે. બરાબર ને? તો આ છાશની કોથળીની ગુંજાસ કેટલી છે? તો આ છાશની કોથળીની ગુંજાસ 500 મિલી એટલે કે 500 મિલીલીટર છે. બરાબર ને? આ શું છે મારા હાથમાં? શું છે મારા હાથમાં? કોપરેલી બોટલ. તો મિત્રો, તમારા ઘરમાં પણ હશે જ. તો આ કોપરેલી બોટલની અંદર કેટલું કોપરેલ સમાયેલું છે એનું માપ એટલે કે એની ગુંજાસ લખેલી છે. તો એ તમારે શોધવાની છે. તમારે આ બોટલ ઉપર આ કોપરેલી ગુંજાસ શોધવાની છે. બરાબર છે જ? લખેલું છે. તમારે કોપરેલી બોટલ લેવાની અને શોધવાનું છે કે કેટલું કોપરેલ આ બોટલમાં સમાયેલું છે. તમારા ઘરમાં નાની બોટલ હોય તો નાની બોટલમાં જોજો. જો મોટી બોટલ હોય કોપરેલી તો મોટી બોટલ ઉપર જોજો. શું શોધવાનું છે? તમારે ગુંજાસ શોધવાની છે. બરાબર ને? કોપરેલી બોટલની ગુંજાસ શોધવાની છે એટલે કે એનું માપ શોધવાનું છે. બોટલની અંદર કેટલું કોપરેલ સમાયેલું છે એનું માપ એટલે કે એની ગુંજાસ શોધવાની છે. સમજ પડી? જો મિત્રો, અહીં નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. ચાલો જો, એક નંબર, 200 મિલી દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું ખાલી જગ્યા વખત દૂધથી ભરીને રેડવું પડશે. 200 મિલી દૂધ લેવાનું છે,
માપ્યું કેટલાનું છે 100 મિલીનું માપ્યું છે બરાબર તો આપણે કેટલી વખત લેવું પડશે 100 મિલીનું માપ્યું 200 મિલી દૂધ લેવા માટે આપણે 100 મિલીનું માપ્યું કેટલી વખત લેવું પડે કેટલી વખત દૂધથી ભરીને લેવું પડશે બે વખત કેટલી વખત બે વખત તો એ ખાલી જગ્યામાં લખશો બે બરાબર તો 100 મિલી દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું બે વખત દૂધથી ભરીને લેવું પડશે 100 ને બે વાર લેવા પડે ને કેમ કે આપણે દૂધ કેટલું લેવાનું છે 200 મિલી દૂધ લેવાનું છે માપ્યું 100 મિલીનું છે તો આપણે 200 મિલી દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું બે વખત દૂધથી ભરીને લેવું પડશે બરાબર ને આગળ જુઓ બે નંબર 1 લિટર દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું ખાલી જગ્યા વખત દૂધથી ભરીને લેવું પડશે હવે અહીં જુઓ 1 લિટર દૂધ લેવાનું છે માપ્યું કેટલા મિલીનું છે 100 મિલીનું માપ્યું છે તો આપણે 1 લિટર દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું કેટલી વખત દૂધથી ભરીને લેવું પડશે કેટલી વખત એકદમ સાચો જવાબ છે 10 વખત દૂધથી ભરીને લેવું પડશે તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું 10 બરાબર 1 લિટર દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું 10 વખત દૂધથી ભરીને રેડવું પડશે બરાબર ને 1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય બરાબર ને તો 100 મિલીનું માપ્યું આપણે કેટલી વખત લેવું પડશે 1 લિટર દૂધ લેવા માટે 10 વખત દૂધથી ભરીને આપણે રેડવું પડશે બરાબર 1 લિટર દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું કેટલી વખત લેવું પડે 10 વખત લેવું પડે બરાબર ને તો જુઓ મિત્રો આગળ 3 નંબરની ખાલી જગ્યા 500 મિલીના બે માપ્યા ભરી દૂધ લઈએ તો ખાલી જગ્યા દૂધ લીધું કહેવાય 500 મિલીના બે માપ્યા ભરીને આપણે દૂધ લઈએ તો કેટલું દૂધ લીધું કહેવાય 1000 મિલી એટલે કે 1000 મિલીલીટર દૂધ લીધું કહેવાય તો 1000 મિલીલીટર બરાબર કેટલા લીટર થાય 1 લીટર થાય તો અહીં આપણે ખાલી જગ્યામાં શું લખશું 1 લીટર બરાબર અને જો તમારે 1000 મિલી એટલે કે 1000 મિલીલીટર લખવું હોય તો પણ લખી શકાય બરાબર તો 500 મિલીના બે માપ્યા ભરી દૂધ લઈએ તો 1 લિટર દૂધ લીધું કહેવાય કેટલું દૂધ લીધું કહેવાય 1 લિટર દૂધ લીધું કહેવાય આગળ જો 4 નંબરની ખાલી જગ્યા 500 મિલી દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું ખાલી જગ્યા વખત દૂધથી ભરીને રેડવું પડશે ચાલો બોલો શું આવશે જવાબ ખાલી જગ્યામાં 500 મિલી દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું કેટલી વખત દૂધથી ભરીને રેડવું પડશે 5 વખત બરાબર તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું 5 બરાબર 500 મિલી દૂધ લેવા માટે 100 મિલીનું માપ્યું 5 વખત દૂધથી ભરીને રેડવું પડશે બરાબર સમજ પડી સમજાયું ચાલો તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો